નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનો ચેપ્ટર નંબર ચાર આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની અંગ્રેજી વિષયની સ્વઅધ્યયન પોથીના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પાઠ ચાર આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ સૌથી છે એક્ટિવિટી વન કાવ્ય વાંચો અને ચિત્ર નીચે આપેલા ક્રિયા સૂચક શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય રચો તો અહીં ઉદાહરણ આપેલું છે રનિંગ 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 ઇન ધ મોર્નિંગ રનિંગ ઇન ધ નૂન ટાઈમ

ત્યાર પછી આગળ ત્રીજું આપેલું છે નોકિંગ તો નોકિંગ 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 ઇન ધ મોર્નિંગ નોકિંગ ઇન ધ નૂન ટાઈમ નોકિંગ 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 વેન ધ સન ગોઝડાઉન ત્યાર પછી આગળ ચોથું ચિત્ર આપેલું છે વોશિંગ તો વોશિંગ 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 ઇન ધ મોર્નિંગ વોશિંગ ઇન ધ નૂન ટાઈમ વોશિંગ 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 વેન ધ સન ગોઝડાઉન ત્યાર પછી આગળ એક્ટિવિટી ટુ ઉદાહરણ જુઓ અને ચિત્રને આધારે જવાબ લખો તો અહીં ઉદાહરણ આપેલું છે જેમાં ક્વેશ્ચન છે વોટ ઇઝ હી ડુઇંગ તો અહીં ચિત્ર એક આપેલું છે એના આધારે જવાબ લખેલો છે કે હી ઇઝ સ્લીપિંગ ત્યાર પછી પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ શી ડુઈંગ તો ચિત્રના આધારે જવાબ થશે શી ઇઝ ઇટિંગ ત્યાર પછી આગળ બીજો ક્વેશ્ચન વોટ ઇઝ હી ડુઈંગ તો હી ઇઝ જમ્પિંગ ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન વોટ ઇઝ શી ડુઈંગ

પૂજાઝ બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ ચોથું પૂજાઝ ફ્રેન્ડ્સ આર ઓલ્સો કલરિંગ હર ત્યાર પછી પાંચમું વાક્ય દે આર એન્જોઈંગ ધ હોલી છઠ્ઠું પૂજા ઇઝ મેકિંગ રંગોલી સાતમું વાક્ય ઇટ ઇઝ વિન્ટર અને આઠમું વાક્ય ઇટ ઇઝ સમર ત્યાર પછી આ ચિત્રો સામે વાક્ય લખવાના છે જેમાં પેલા ચિત્ર સામે વાક્ય આવશે લુક શી ઇઝ પૂજાઝ મધર પૂજાઝ બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ પૂજા ઇઝ મેકિંગ રંગોલી ઇટ ઇઝ વિન્ટર ત્યાર પછી બીજા ચિત્ર સામે આવશે પૂજા ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ પૂજાઝ ફ્રેન્ડ્સ આર ઓલ્સો કલરિંગ હર દે આર એન્જોઈંગ ધ હોલી ઇટ ઇઝ સમર ત્યાર પછી આગળ એક્ટિવિટી ફોર ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ આપો તો અહીં ઉદાહરણ છે બે ચિત્રો આપેલા છે અને પ્રશ્ન પૂછેલો છે ફૂ ઇઝ સ્કીપિંગ તો કેના ઇઝ સ્કીપિંગ ત્યાર પછી આગળ પેલો ક્વેશ્ચન છે હુ ઇઝ વોશિંગ ક્લોથ્સ તો આ ચિત્રના આધારે જવાબ આપવાનો છે તો મોહિની ઇઝ વોશિંગ ક્લોથ્સ ત્યાર પછી બીજું ફુ ઇઝ કુકિંગ તો પાયલ ઇઝ કુકિંગ ત્યાર પછી આગળ ત્રીજું છે ફુ ઇઝ રાઇટિંગ અ લેટર તો આન્સર છે સીમા ઇઝ રાઇટિંગ અ લેટર ત્યાર પછી આગળ છે એક્ટિવિટી ફાઇવ ચિત્ર જુઓ યોગ્ય જોડકા જોડી અને લખો તો આ ચિત્ર જોવાનું છે અને એના આધારે આ જોડકા આપણે અહીં જોડવાના છે તો વિભાગ એની અંદર હનીફાબેન તો એની સામે જવાબ આવશે વિભાગ બીમાંથી ત્રણ નંબરનો ઇઝ વોશિંગ ક્લોઝ ત્યાર પછી બીજું છે રાજ તો ઇઝ બાથિંગ ત્યાર પછી ત્રીજું છે સત્યમભાઈ એન્ડ શ્રેયાબેન તો એ આવશે આર રીડિંગ ત્યાર પછી ચોથું છે આરીફ તો અહીંયા બીજા નંબરનું આવશે ઇઝ ફ્લાઈંગ અ કાઈટ ત્યાર પછી પાંચમું છે નેહાબેન તો ત્યાં જવાબ આવશે પહેલું ઈઝ ક્લીનિંગ ધ હોમ તો અહીં વાક્ય જે છે અહીં લખવાના છે જેમાં પહેલું છે હનીફાબેન ઇઝ વોશિંગ ક્લોઝ બીજું રાજ ઇઝ બાથિંગ સત્યમભાઈ એન્ડ શ્રેયાબેન આર રીડિંગ આરીફ ઇઝ ફ્લાઈંગ અ કાઇટ નેહાબેન ઇઝ ક્લિનિંગ ધ હોમ ત્યાર પછી આગળ એક્ટિવિટી સિક્સ કાવ્ય વાંચો હેન્ડને સ્થાને લેગ મૂકી ફરીથી લખો તો અહીં કાવ્ય આપેલું છે એ આપણે વાંચવાનું છે પહેલાં પુટ યોર રાઇટ હેન્ડ ઇન પુટ યોર રાઇટ હેન્ડ આઉટ પુટ યોર રાઇટ હેન્ડ ઇન એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ ડૂ ધ હોન્કી પોન્કી એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ હવે અહીં હેન્ડના સ્થાને આપણે લેગ મૂકી અને કાવ્ય ફરીથી લખવાનું છે તો પુટ યોર લેગ ઇન પુટ યોર લેગ આઉટ પુટ યોર રાઇટ લેગ ઇન એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ ડૂ ધ હોન્કી પોન્કી એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ ત્યાર પછી આગળ છે એક્ટિવિટી નંબર સેવન બોક્સમાં આપેલ વાક્યોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો તો અહીં વાક્યો આપેલા છે એના આધારે આપણે સંવાદ પૂરો કરવાનો છે તો અહીં સંવાદ છે ટીચર સેડ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ત્યાર પછી સ્ટુડન્ટ શેડ ગુડ મોર્નિંગ ટીચર ટીચર શેડ સોનું ગિવ મી યોર નોટબુક સોનું સેડ હિયર ઇટ ઇઝ ટીચર સેડ ઓકે સીટ ડાઉન પ્લીઝ ત્યાર પછી આગળ છે એક્ટિવિટી એઈટ ફકરો વાંચો કવર અને લેમોનેડ બનાવવાની સૂચનાઓ ભેગી થઈ ગઈ છે અલગ પાડી નીચેના કોષ્ટકમાં લખો તો અહીં કવર અને લેમોનેડ બનાવવાની સૂચનાઓ ભેગી થઈ ગઈ છે આપણે એને અલગ પાડી અને લખવાની છે તો સૌથી પહેલાં છે કવર બનાવવાની સૂચના તો એમાં ટેકઅ સ્ક્વેર પીસ ઓફ પેપર ત્યાર પછી બીજું આવશે ફોલ્ડ ઓલ ધ ફોર કોર્નર્સ ટુ મેક ફોલ્ડ્સ ત્યાર પછી ફોલ્ડ ટુ કોર્નર્સ એન્ડ પેસ્ટ ધેમ વિથ અ લિટલ ગ્લુ ફોલ્ડ ધ થર્ડ કોર્નર એન્ડ પેસ્ટ ઇટ વિથ ગ્લુ લીવ ધ ફોર્થ કોર્નર ઓપન ત્યાર પછી આગળ છે લેમોનેડ તો એમાં આવશે ટેક અ ગ્લાસ ઓફ વોટર એડ વન સ્પૂન ઓફ સુગર ઇન ઇટ સ્ક્વીઝ અ લેમન યુનિટ શેક ઇટ વેલ નાવ યોર લેમોનેડ ઇઝ રેડી ત્યાર પછી આગળ છે એક્ટિવિટી નાઇન ફકરો વાંચો વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો તો અહીં ફકરો આપેલો છે તે આપણે વાંચવાનો છે ધ મેકઅપ મેન ઇઝ ડુઇંગ મેકઅપ ઓન પ્રિયાઝ ફેસ શી ઇઝ લુકિંગ વેરી યંગ નાવ ધ ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ હર અ ન્યૂ ડ્રેસ ઇટ ઇઝ રેડ શી લુક્સ બ્યુટિફુલ ઇન રેડ ક્લોથ્સ ધ ડાયટિશિયન ઇઝ ગિવિંગ હર ફ્રુટ્સ શી ઇઝ ટેકિંગ એન એપલ સી ધ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર ઇઝ કમિંગ પ્રિયા ઇઝ પ્રેક્ટિસિંગ હર ડાયલોગ્સ વિથ હિમ there ઇઝ નો વર્ક ફોર ધ fight માસ્ટર today ત્યાર પછી હવે આપણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં પહેલો પ્રશ્ન છે પ્રિયાસ ડ્રેસ ઇઝ તો ઓપ્શન એ એનો જવાબ આવશે રેડ ત્યાર પછી બીજો પ્રશ્ન છે હુ ઇઝ ગીવિંગ ફ્રુટ્સ ટુ પ્રિયા તો એનો આ જવાબ થશે સી ધ ડાયટિશિયન ત્યાર પછી આગળ ત્રીજું વોટ ઇઝ પ્રિયા પ્રેક્ટિસિંગ તો એનો જવાબ થશે બી ડાયલોગ્સ ત્યાર પછી ચોથું